नमस्कार दर्शक मित्रों, वुमन्स वीक अंतर्गत आपनु स्वागत छे। दर्शक मित्रों, वुमन्स वीक में आज अमे तमारी मुलाकात सूरतनी एक एवी युवती साथे करावा जई रह्या छे कि जेणे खूब नानी उम्र में खूब ऊंची सिद्धि हासिल करी छे। ए हुं एटला माटे कही रही छुं कारण के ते फक्त 22 वर्षनी छे अने 22 वर्षनी उम्र में ते सौथी युवा कॉर्पोरेटर सूरतनी बनी चूकी छे। ते आप पार्टीमांथी आ वखते चूंटणी लड़ी हती अने तेमां ते जीती चूकी छे अने आप पार्टीनी नहीं परंतु सूरतनी सौथी नानी उम्रनी युवा उम्मीदवार तरीके ते आवी गई छे। तो आपणे तेमनी साथे वात करीए, पायल कलसरिया के जे आपणी साथे छे अने आपणे तेनी साथे विशेष मुलाकात लई रह्या छे अने आपणे तेनी साथे वात करीशुं। जी पायल, सौथी पहला तो तमारुं खूब खूब स्वागत छे अमारी चेनल सूरत में। सौथी पहलो सवाल तमने पूछवा मांगीश के सौथी नानी उम्र में युवा तमे कॉर्पोरेटर बनी चूक्या छो, केवुं लागी रह्युं छे पहला तो ए जणावशो। पहला तो खूब ज खुशी थाय छे अने मारी सरनेम पायल साकरिया छे। आ वखते मतलब जे लोकोए प्रेम आप्यो छे, जे लागणीथी फर्स्ट टाइम आम आदमी पार्टी गुजरात में अने सूरत में इलेक्शन लड़ी छे, લોકોનો જે સાથ સહકાર રહ્યો છે બદલ અમે પહેલાં તો જાહેર જનતાને, મારા વોર્ડના પૂણા પશ્ચિમની બધી જનતાને અમે આભાર માનીએ છીએ। અને આમ જોવા જઈએ તો અમને એવું નથી લાગતું કે હું જીતી છું કે અમે જીતા છીએ કે આમ આદમી પાર્ટી જીતી છે। ખરા અર્થમાં કહીએ તો સાચી જીત તો જે લોકોએ વોટ આપ્યા છે, જે સામાન્ય માણસ છે એ લોકોની જીત છે। પાયલ, બીજું તમને એ પણ પૂછવા માંગીશ કે થોડા સમય પહેલા કદાચ એવું હશે કે તમને કોઈ એટલા લોકો નહીં ઓળખતા હોય, પણ હવે બધા તમને ઓળખે છે, દરેકની નજર તમારા ઉપર છે। કારણ કે અને ખાસ વાત એ છે કે સૌથી નાની ઉંમરમાં કોર્પોરેટર બન્યા છે એટલે બધાની નજર તમારી પર છે, તો કેવું લાગી રહ્યું છે? અચાનક તમારી લાઈફ ચેન્જ થઈ ગઈ છે એવું કંઈ લાગી રહ્યું છે? ના, મને એવું કંઈ નથી લાગતું કે લાઈફ ચેન્જ થઈ ગઈ છે, કેમ કે અમને એવું શીખવાડ્યું છે કે કોર્પોરેટર એટલે કોઈ નેતા નથી, નગર સેવક છે। તો હવે સેવક બનવામાં તો આમ ખુશી થાય છે કે નહીં, અમે લોકોની સેવા કરશું, જે અત્યાર સુધી અમે કરવા ઈચ્છતા હતા, લોકોની હેલ્પ કરવા ઈચ્છતા હતા પણ નહોતા કરી શકતા। પણ હવે ક્યાંક ને ક્યાંક અમને જે જવાબદારી સોંપી છે નગર સેવકની, લોકોની સેવા કરવાની, તો અમને જે મોકો મળ્યો છે એમાં અમે ખૂબ જ ખુશ છીએ, અમારી પાર્ટીનો પણ અમે આભાર માનીએ છીએ। તો બીજું તમને એમ પણ પૂછવા માંગીશ કે તમે, તમારી ઉંમર ખૂબ નાની છે, આ નાની ઉંમરમાં તો જનરલી લોકો જે યુવક યુવતીઓ હોય છે કોલેજમાં જતા હોય છે, એ લોકો પિકનિક પર જતા હોય છે, ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરવાનું પસંદ કરતા હોય છે, અને આ ઉંમરમાં તમે પોલિટિક્સમાં આવવાનો વિચાર કર્યો, તો એ વિચાર કઈ રીતે આવ્યો અને આ શરૂઆત કઈ રીતે થઈ? મને મારી મમ્મીને, મારા પપ્પાને પહેલેથી સમાજસેવાનો ઇન્ટરેસ્ટ ખરો, ક્યાંક ને ક્યાંક કોઈ એનજીઓને મળવા જતા હોય છે, વૃદ્ધાશ્રમ, ઘણી બધી પ્રોબ્લેમ્સ જાણતા હોય છે સોસાયટીની, જુઓ કે કોઈ આપણે વિસ્તારની। પણ ત્યારે મમ્મીને બી એવું થાય કે ભાઈ અમે મેરેજ કરી લીધા છે, મારે સમાજસેવા કરવી છે પણ મારા 3 બાળકો છે, એની જવાબદારી પહેલાં છે, હું નથી કરી શકતી। તો ત્યારે ઘણી વખત મમ્મી બી કહેતા હોય કે ભાઈ તું આમ કર, તું કંઈક લોકોનું સાંભળ, આ તે બધું। પછી એઝ અ એક્ટ્રેસ અમે ઘણી જગ્યાએ ઘણા વિસ્તારમાં જતા હોઈએ છીએ, ઘણા લોકો મળવા આવતા હોય, એઝ અ ફેન તરીકે મળવા આવતા હોય, ત્યારે પણ એ લોકો અમારી પાસે રજૂઆત કરતા છે કે બેન આવી પ્રોબ્લેમ છે, થોડીક હેલ્પ કરજો। પછી એ હેલ્પ તો અમે અમારાથી જે શક્ય થતું એ કરીએ। પછી જે લોકડાઉનનો જે સમય હતો, કોરોનાનો સમય હતો, એ સમય દરમિયાન તો અસંખ્ય પ્રકારની પ્રોબ્લેમ્સ હતી, અસંખ્ય લોકો એટલા હેરાન હતા, એટલા લોકોને જરૂર હતી પણ ત્યારે કોઈ જરૂર પૂરી પાડવાવાળા હતા જ નહીં। તમે પણ જુઓ છો, તમને પણ ખબર છે કે સામાજિક સંસ્થાઓ ત્યારે ખીચડી કઢી આ તે જેટલી જરૂરિયાત હતી, જે એનાથી થઈ શકતું હતું એ કર્યું છે, પણ ત્યારે એસએમસી ક્યાં હતી? ત્યારે એ લોકોને મતલબ અમુક સવાલ હતા કે જેમ કે કૂતરાનું ખસીકરણ કરવા માટે રસીઓ આપી, તો જે સમયે લોકોને જરૂર હતી ત્યારે એ લોકોએ ઊંધા કામ કર્યા છે। અમને પણ ખબર છે, લોકો જેટલા જાગૃત લોકો છે બધાને ખબર છે, પણ અમે વિરોધ કરવો પણ કંઈ થતું નથી। શિક્ષણ તમે જુઓ 1 વર્ષથી બંધ છે, લોકો પાસે તો પણ ફી ઉઘરાવી, જેની પાસે ફોન નહોતા, એન્ડ્રોઇડ ફોન લીધા, વાઇફાઈના ખર્ચા, છતાં પણ ફી ભરવાની, ત્યારે પણ ઘણા લોકો વાત કરતાં કરતાં આંખમાં જળજળી આવી જાય કે ભાઈ વર્ષ દિવસથી કામ નથી, ફી ભરવી પડે છે, ઘરનો ખર્ચો છે, ભાડું છે, લાઇટ બિલ છે, હવે કઈ રીતના આગળ ચાલશે? તો આ બધું જોયું ત્યારે એમ લાગ્યું કે નહીં, હવે કંઈક તો પરિવર્તન લાવવું જોશે, ને મારા માટે આમ આદમી પાર્ટીમાં જેટલા લોકો જોડાયા છે, ગોપાલભાઈ છે, આ તે બધા માટે એક ક્રાંતિ લાગી છે, અમને ક્રાંતિ જ છે પરિવર્તનની, અને આ ક્રાંતિમાં અમે એના કારણે જોડાયા છીએ।
તમે કહી રહ્યા છો કે સુરત મનપામાં ઘણા બધા કામો નથી થયા, લોકોને ખૂબ હાલાકી પડી રહી છે, તમે જે રીતે કહી રહ્યા છો તે રીતે, તો હવે તમારી આ પાર્ટીમાં તમે કોર્પોરેટર બની ચૂક્યા, તો હવે તમારી કયા પ્રકારની કામગીરી હશે અને કયા પ્રકારના કામો આગળ જઈને તમે કરશો? અત્યારે છેલ્લા 6 મહિનાથી જે અમે લોકોની ઘરે ઘરે જઈએ છીએ, લોકોને પ્રશ્ન પૂછીએ છીએ, એની સમસ્યાઓ સાંભળીએ છીએ, અને હવે લોકોએ જે અમને મોકો આપ્યો છે એના પ્રશ્નનું સમાધાન કરવા માટે, તો હવે પહેલાં કામો અમે એ જ કરીશું જે લોકોએ કીધું છે. અમારા સોસાયટીમાં આ પ્રશ્ન છે, અમારા વિસ્તારમાં આ પ્રશ્ન, તો અમારી પહેલી તો સ્થાનિક જે પ્રશ્ન છે એનું સમાધાન કરવાનું પહેલો પ્રયત્ન અમારો રહેશે. બીજો તમને એક પર્સનલ સવાલ પૂછવા માંગીશ. તમે જે રીતે કહ્યું કે તમે એક્ટ્રેસ પણ રહી ચૂક્યા છો, ગુજરાતી મૂવીમાં કામ કરી ચૂક્યા છો, આઈ થિંક મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી તમે ટિકટોક સ્ટાર પણ કદાચ રહી ચૂક્યા છો, તો એ વિશે જણાવશો કે આ તમે એક તરફ એક્ટ્રેસ હતા અને હવે પોલિટિક્સ કેવું લાગી રહ્યું છે અને આ બધું કઈ રીતે થયું? એક્ટ્રેસ એ મતલબ એક્ટિંગ કરવી, મોડલિંગ કરવું એ મારો શોખ હતો, અને જ્યારે એમાં જેટલી ખુશી મળતી હતી એના કરતાં વધારે લોકોની સમસ્યા સાંભળી અને એ લોકોની સમસ્યાનો નિરાકરણ કરવા માટે જે અમે પ્રશ્ન અમે જે કામ કર્યા અને હવે જે લોકોએ મોકો આપ્યો છે, હવે 2 દિવસથી અમે લોકોને મળીએ છીએ ત્યારે લોકો કહે છે ભાઈ અમારું આ કામ કરજો, અમારું આ કામ કરજો, અને જે જણાવે છે એને એટલી આશા છે કે અમે એ લોકોના કામ કરશું, એના જે ફેસ ઉપર જે આંખોમાં જે ખુશી છે એ જોઈને જે ખુશી થાય છે એ એક્ટ્રેસમાં પણ નહોતી ખુશી. અને બીજું તમને એમ પણ પૂછવા માંગીશ કે તમારું બાળપણ કઈ રીતે હતું, કારણ કે હવે તમે એક એવો ચહેરો, જાણીતો ચહેરો બની ગયા છે સુરતના અને બધા લોકો તમારા વિશે જાણવા માંગે છે, તો તમારું બાળપણ કઈ રીતનું હતું, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ કઈ રીતનું હતું ને કઈ રીતે તમારું સ્ટડી કેટલા સ્ટાન્ડર્ડ સુધી કરી છે એ વિશે થોડું જણાવશો? મારું બાળપણ ખૂબ જ મસ્ત રહ્યું છે. પહેલેથી મને પહેલેથી ડાન્સિંગનો શોખ હતો, એક્ટિંગનો શોખ હતો અને મારા રોજે રોજ સ્વપ્ન અલગ અલગ હોય, ક્યારેક ડૉક્ટર બનવું હતું તો ક્યારેક એન્જિનિયર બનવું હતું, ક્યારેક હિરોઈન બનવું હતું તો ક્યારેક મોડલ મોડલિંગ કરવું હતું. આવા રોજે રોજે મારા સ્વપ્ન ફરતા હતા અને એક આમ હરેક દિવસ મારા માટે નવો રહ્યો છે, હરેક દિવસ હું કંઈક ને કંઈક શીખી છું. થોડો સમય સુરતમાં હું ભણી છું, પછી મારા મામાના ગામ અમરેલી જિલ્લામાં હું ભણી છું, કોલેજ કરી છે, તો એ સમયે જ્યારે મારી કોલેજ લાઈફ હતી તો ત્યારે પણ પહેલેથી એક તો હું જૂનો નહીં રહી છું, મને ક્યારેય ફાલતુ ટાઈમ પાસ કરવાનું ક્યારેય એવું નહીં કે ભાઈ ચલો રખડીએ, ફરીએ, પિકનિક કરીએ, ફ્રેન્ડ સાથે ગપ્પાબાજી કરીએ, એવું મને પહેલેથી નહોતું પસંદ ને કર્યું પણ નથી. એટલે રોજે રોજે જે એમ લાગે મને એમ લાગે ડૉક્ટર બનવું છે તો ડૉક્ટરનું જોતી હોઉં છું, પછી જ્યારે મને ફિલ્મ લાઇનમાં મૂકો ન્યૂઝપેપર વાંચતી તે એમાં ઓડિશન આપવાના આવતા કે ભાઈ આ જગ્યાએ ઓડિશન ચાલે છે, તો અમરેલીમાંથી હું રાજકોટ એકલી ઘરે પૂછ્યા વગરની ક્યારેક જતી રહેતી ઓડિશન આપવા માટે. એટલું જૂનું નહોતું કે નહીં મારે કંઈક કરવું છે, ઘરનું નામ આગળ લઈ જવું છે અને લોકો મને ઓળખતા હોય, ત્યારે એવું હતું મગજમાં. ત્યારે વધારે તો કંઈ મગજમાં ના હોય, નાના હોય ત્યારે, તો દિવસે ને દિવસે અલગ અલગ લોકોને મળી, અલગ અલગ જિલ્લામાં ઓડિશન આપ્યા, ત્યારે લોકોને અલગ અલગ પ્રોડક્શન હાઉસમાં જઈએ એટલે અલગ અલગ લોકો સાથે મુલાકાત થાય, પછી એમ કરતાં મને ચાન્સ મળ્યો ફિલ્મમાં, તો ત્યારે બી પેલું તો ફેમિલી સપોર્ટ હતો એટલે હું બધે જઈ શકતી હતી, બાકી તો ક્યાંય જઈ ના શકાય, અને ફેમિલી સપોર્ટને કારણે એક્ટિંગ લાઈનમાં આવી, એક્ટિંગ કરી, સોંગ્સ પણ ઘણા બધા કર્યા, એમાં લોકોએ જે પ્રેમ આપ્યો છે, જે લાગણી આપી છે એમાં પણ સારી પ્રગતિ કરી લોકોના કારણે, લોકોએ જે સપોર્ટ આપ્યો એના કારણે, અને ત્યાર પછી આ લોકડાઉન પછી સમાજમાં એન્ટ્રી કરી કે સમાજની વચ્ચે રહેવા માંડી, ત્યારે અમને નહોતી ખબર કે સમાજમાં એટલી બધી પ્રોબ્લેમ છે, ત્યારે રાજકારણ શું છે એ ખબર નહોતી અમે અત્યાર સુધી એવું લાગતું હતું કે નેતા એટલે લોકોના કામ કરે, હવે કેવા કેવા કામો હોય છે, શું હોય છે કંઈ જ ખબર નહોતી, પણ પછી જ્યારે લોકો વચ્ચે ગયા ત્યારે ખબર પડી કે એટલી બધી સમસ્યાઓ છે તો આ લોકો કરે છે શું, પહેલી વાત તો. અને ગ્રેજ્યુએશન ભણતરની વાત કરું તો મારું FY BCOMનું મારું ગ્રેજ્યુએશન છે, મેં ડ્રોપ કરેલું હતું ફિલ્મ લાઇનમાં આવી ત્યાર એના માટે, અને હવેથી આ વર્ષથી મતલબ પાછું ચાલુ કરીશ એક્સનલમાં પોલિટિકલ સાયન્સ. તમે કહી રહ્યા છો કે તમે એક્ટિંગમાં પણ ખૂબ સારું કામ કર્યું છે, હવે પોલિટિક્સમાં આવ્યા છો, તો હવે તમારું નેક્સ્ટ, હવે તમારું એક્ટિંગમાં કોઈ જવા વિચાર કે પછી પોલિટિક્સમાં જ આગળ જવું છે? જો પોલિટિક્સમાં હું એક ધ્યેય સાથે આવી છું કે મારે લોકોની સેવા કરવી છે. હવે અત્યારે જુઓ, તમને બધાને ખબર છે કે કોર્પોરેશનમાં 15,000 પગાર છે, તો 15,000 પગારમાં મારી ફેમિલીનું ગુજરાન ના થઈ શકે, એટલે હું એક્ટિંગ કરીશ, મોડલિંગ પણ કરીશ, આમાંથી જ્યારે ફ્રી પડીશ ત્યારે એક્ટિંગ ને મોડલિંગ કરીશ, જેમાંથી મારી ઇન્કમ એમાંથી છે, પ્રોફેશન મારું નહીં છોડું, પણ આ કોર્પોરેશનમાં મારો ફક્ત ને ફક્ત ઈરાદો એવો છે કે હું સમાજના જેટલા કામો છે જે અધૂરા છે, જે લોકોએ ઘણા સમયથી વાટ જોઈ રહ્યા છે કે કામો ક્યારે પૂરા થશે, કામો પૂરા કરવા માટે આવ્યા છીએ.
તમે કહી રહ્યા છો કે તમે એક્ટિંગ નહીં છોડશો અને કોર્પોરેશનની સેવા કરવા માટે છે, તો એ પણ સવાલ પૂછવાનો મન થાય છે કે તમારી સામે સુરત મહાનગરપાલિકામાં ગયે તો ઘણા ધુવનધરો સામે છે, જેઓ ઘણા વખતથી કાર્યક્ષમ છે, ઘણા વખતથી કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. આપણે ભાજપની વાત કરીએ તો તેઓની સામે તમે કઈ રીતે લડશો અને કઈ રીતે મુકાબલો કરશો અને તમારી કયા પ્રકારની એ લોકો સામે કામગીરી રહેશે? અત્યાર સુધી આપણે રોડ રસ્તા ઉપર સીસીટીવી કેમેરા જોઈએ તો પણ ફોન ખીચામાં રાખી દઈએ છીએ. તો ભાજપની સરકાર માટે ભલે એની 93 સીટ જેટલી આવી છે અને અમારી 27 જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો છે, પણ આ 27-27 સુરત માટે, સુરત એસએમસી માટે સીસીટીવી કેમેરા જેવું કામ કરશે કે જે થશે એસએમસીની ઓફિસમાં એ બધું બહાર બતાવશે, બહાર લોકોને કહેશે. અને અમારી પહેલી એવી રજૂઆત પણ છે કે જે સત્રમાં જે મિટિંગ થાય છે કે કયા કયા નિર્ણયો લેવાય છે, એ નિર્ણયો ડાયરેક્ટ લાઈવ કરવામાં આવે જેથી લોકો જોઈ શકે કેવા કેવા પ્રકારના નિર્ણયો લેવાય છે, કયા કયા કોર્પોરેટરો દ્વારા કઈ કઈ માંગ થાય છે. એટલે એ લોકો માટે તો અમે સીસીટીવી કેમેરા છીએ, એ ખોટું અમે ખોટું તો કરવાના નથી પણ એને પણ ખોટું કરવા દેવાના નથી. અને છેલ્લો સવાલ કે આપણે વુમન્સ વીકની વાત કરી રહ્યા છો તો જે પણ મહિલાઓ તમને જોઈ રહી છે તેમને તમે શું મેસેજ આપશો? જેટલી પણ મહિલાઓ જોઈ રહી છે એ લોકોને હું એક મેસેજ આપવા માગું છું કે હાઉસવાઈફ ઘણી બધી બહેનો છે અને હાઉસવાઈફમાં પણ અમે જોયું છે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય છે, ખૂબ જ ભણેલી ગણેલી હોય છે, એનામાં હરેક પ્રકારની બધી મહિલાઓમાં અલગ અલગ પ્રકારની કાબિલિયત હોય છે, પણ ક્યાંક ને ક્યાંક સમાજની બી કે લોકોની બી કે આગળ નથી આવતી. તો મારું એટલું જ કહેવું છે કે સમાજની બીક નથી રાખવાની, લોકોની બીક નથી રાખવાની, તમે એક કદમ આગળ આવશો તો સમાજ બદલાશે અને તો કંઈક પરિવર્તન થશે. અને કહેવાય છે ને પરિવર્તનમાં મોટો ફાળો મહિલાનો હોય છે, કેમ કે આખા ઘરને સંભાળીને મહિલા બેઠી હોય છે, જે બહારનું કામ કરે છે, ઘર સંભાળે છે, ઇન્કમ પણ કરે છે. પુરુષ કરતાં વધારે મહેનત મારા ખ્યાલ પ્રમાણે મહિલાઓ કરે જ છે અને એનામાં પૂરેપૂરી તાકાત છે. તો આજે અત્યારે પરિવર્તનની જરૂર છે તો એ મહિલાઓ આગળ આવશે તો 100% પરિવર્તન થશે. એટલે જેની જે કાબિલિયત છે એ પ્રમાણે મહિલાઓ બહાર આવો, આગળ આવો અને પરિવર્તનમાં સાથે અમને પણ સપોર્ટ કરો. બિલકુલ. તો આ હતા સુરતની સૌથી યુવા કોર્પોરેટર પાયલ સાંકરિયા, કે જેણે ચેનલ સુરતને ખાસ વાત કરી અને તેનું કહેવું છે મહિલાઓએ આજના સમયમાં પગભર થવું ખૂબ જ જરૂર છે. તમારામાં જે પણ કાબિલિયત હોય એ કાબિલિયતને આગળ લાવો અને તમારા પગભર બનો અને તમારા પરિવારને અને તમારા જે આખું ફેમિલી છે તેને સક્ષમ બનાવો. કેમેરા પર્સન હેમંત સાથે નિકિતા ચલિયાવાલા, ચેનલ સુરત.